શું ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે? કેટલા ધારાસભ્યો કરી શકે કેસરિયા? રાજ્યસભા પહેલા રાજરમત શરૂ? લોકસભા ચૂંટણીના પરિણામ બાદ દેશ સહિત ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ છે ગુજરાતમાં રહેલા પાર્ટીના ધારાસભ્યોને બચાવી રાખવાનો. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવા થનગનતા અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્ય નારાજ છે અને પાર્ટી સાથે છેડો ફાડવાના છે, જેને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાર્ટીમાં તૂટવાની વાતને રદિયો આપ્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે ધારાસભ્યો કોંગ્રેસની વિચારધારા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે. કોંગ્રેસનો ધારાસભ્ય કાર્યકર મક્કમતાથી વિચારધારા સાથે જોડાઈને આ લડત લડતો આવ્યો છે. આજે પણ અમારા જે ધારાસભ્ય હોય કે નાનામાં નાનો કાર્યકર હોય એ પક્ષની વિચારધારાથી જોડાયો છે. ચૂંટણીમાં પણ અનેક સામ દામ દંડ ભેટનો પ્રયત્ન થયો, તેમ છતાં કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. ત્યારે ધારાસભ્યને તોડવાનો પ્રયત્ન સરકાર ભલે કરે, પણ ધારાસભ્યો અને આખો કોંગ્રેસ પક્ષ એક છે ને મક્કમતાથી લડાઈ લડશે. ભાજપ પર આક્ષેપ છે કે સૌરાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તોડવાની રણનીતિ પાર્ટી બનાવી રહી છે. સૌરાષ્ટ્રના 5 જેટલા ધારાસભ્યોને ભાજપમાં સમાવવા માટે ભાજપના કદાવર નેતાને જવાબદારી પણ સોંપવામાં આવી છે. તો આ તરફ કોંગ્રેસના બાલાશિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે આ તમામ ચર્ચાને અફવા ગણાવી અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જ મતદાન કરવાનો દાવો કર્યો. રાજ્યસભાની ચૂંટણીમાં હું કોંગ્રેસ તરફી જ મતદાન કરીશ. અને જે વાતો ચાલે છે કે ભાઈ અર્ધ કરતો વધારે ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, એવું કદાચ જો ભારતીય જનતા પાર્ટીવાળા કે અલ્પેશભાઈ કહેતા હોય તો એ વાત તદ્દન ખોટી છે. બધા જ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ સાથે રહેવાના, અને કોંગ્રેસે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમને માટે કોંગ્રેસના ધારાસભ્યો એને જાળવી રાખશે. આપને કહી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેમાં ભાજપને કોઈ જ રસ નથી, પરંતુ રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતમાં ફરી રાજકીય સોદાબાજી શરૂ થશે તેમ મનાય છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની તૈયારીમાં છે, તો ભાજપે બેઠક જીતવા માટે 11 મતની જરૂર પડે તેમ છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 59 પહોંચે તો જ રાજ્યસભાની બંને બેઠકો ભાજપ બચાવી શકે તેવી સ્થિતિ છે. ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં રાજ્યમાં કેટલી તોડજોડની હિલચાલ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.